મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રણજીતપુરા ગામ કે જ્યાં અરવલ્લીના છેવાડે આ ગામ આવેલું છે અને મસ્ત મોટા તળાવની લોકોને બીક છે કે તળાવ ફાટવાથી ક્યાંક પાણી ગામમાં ના ઘૂસી જાય તેવી બીક સતાવી રહી છે ગત વર્ષે પણ ક્યાંક ને ક્યાંક જે તળાવનો પાળો હતો તે પણ ખસી ગયો હતો ને આ વર્ષે પણ જે વરસાદ વધારે હોવાથી તળાવ ખીચોખીચ ઓવરફ્લો જોવા મળી રહ્યું છે ઉપર થઈને જાય પાણી તેવી સ્થિતિ તળાવની જોવા મળી રહી છે કેટલાક ગ્રામ લોકો છે તેમની સાથે સીધી વાત કરીશું શું કહેશો તળાવ ઓવરફ્લો થયું છે કેવી બીચ છે ગામમાં કેવી દહેશત છે અત્યારે આ તળાવ ઓવરફ્લો થયું છે આ જે વરસાદ જે ધાર્યોને કરતાં વધારે વરસાદ પડ્યો એના લીધે પાળની સ્થિતિ આજે નાજુક છે અને આ જો પાળ અહીંયાથી ધસી પડે તો પાછળ આવેલા તળાવો અને કુવાઓને ભારે નુકસાન થાય એવું છે એટલે અમારે તંત્રને એક જ અપીલ છે કે આનું જે પાળનું જે કાર્ય છે પ્રોપરલી પ્રોપર જે થાય કે આવું ફરી આવતા વર્ષોમાં ના થાય એના માટે તંત્ર પૂરેપૂરી આની કાળજી લે તળાવ કેટલા એકરમાં આવેલું છે ને અત્યારે વરસાદ કેવો કાપ્યો છે કેટલું પાણી ભરેલું છે તળાવની અંદર તળાવ મારા અંદાજે આઠથી દસ એકરમાં છે અને વરસાદ તો આજે લગભગ જોઈએ તો ગામનો વરસાદ ગણતરી કરીએ તો પિસ્તાલીસની આજુબાજુ ની આજુબાજુ પહોંચવા આવ્યો છે ને આજે તળાવ એની જે ડેન્જર ઝોન કહેવાય એના ઉપરથી વહી રહ્યું છે શું કહેશો તળાવ ઓવરફ્લો થયું છે એક દહેશત છે ગામમાં તળાવ ફાટવાની ગત વર્ષે પણ ફાટ્યું હતું કેવી દહેશત ગામ લોકોમાં જોવા મળી રહી છે બસ જે વધારે વરસાદ થાય તો જ વધારે તકલીફ પડે એવી હતી તળાવની પાળથી અને તળાવની પાળ ઉપરથી માટી જ વરસાદ પ્રોપર ઉપર પડે છે ને માટી ધસરાઈ જાય છે એના કારણે ઓવરફ્લો જે વધારે થતો હતો એ થોડું ઓગણ અમે ગઈકાલે બે અઢી ફૂટ ત્રણ ફૂટ જેવું તોડી નાખ્યું છે આ તંત્રના કહેવાથી એટલે પાણીનો ઓવરફ્લો અત્યારે થાય છે ને લેવલ પણ ઘટી ગયું છે અને હવે ભવિષ્યમાં આવું ના થાય એના માટે તંત્ર થોડી જવાબદારી લે તો સારું તંત્રની જાણ કરવા મુજબ એ જે વોલ થઈ જાય ટૂંકમાં બે બે બાજુ તો સલામતી છે અધિકારીઓ ગત વર્ષ રોજ આવ્યા હતા શું કાર્યવાહી કરી છે તળાવ પર શું પ્રોટેક્શન કરેલું છે પ્રોટેક્શનમાં અત્યારે ખાલી પ્લાસ્ટિક પાછળને ગયા છે અને ટૂંકમાં એના સિવાય બીજું કોઈ પ્રોટેક્શનનું અત્યારે હાથ ધરી નથી હવે તળાવનું કામ ક્યારે થાય છે તે જોવું રહ્યું રંજીતપુરા કંપાનું જો આ તળાવ તૂટે તો આગળના જે છે ઓઢા ગામ બાયડને બહુ નુકસાન થાયું છે અને પંચોતેર ટકા ખેતીમાં કેવી નુકસાન થાય ખેતીમાં બી પંચોતેર ટકા જમીનને ફૂલ નુકસાન થાય એવું છે અને પંદરથી પંદરથી વીસ કુવા આમાં સરહદ ઉપર આવે છે જેનામાં ભારે નુકસાન થાય એવી છે અહીંયા ગઈકાલે તાલપત્રી પાળ ઉપર પાથરી દીધી છે અને ઓગણમાં ઓવરફ્લો જે પાણી જતું હતું એ થોડું વધારે તળાવનું સ્તર નીચું જાય એના માટે કરીને થોડું ઓગણ તોડવામાં આવ્યું દોઢથી બે ફૂટ કરીને અને પાણી ઓવરફ્લો બહાર કાઢવું બહાર કાઢવામાં આવ્યું આના માટે આનું કાયમી સોલ્યુશન કાઢે એની એની કરીને એની પાછળની પાછળ જો વોલ આવે દિવાલ આવે એની આગળ જો અંડર પિચિંગ થાય આવું કાર્ય કરે ને અમે જે દોઢથી બે ફૂટ ઓગણ નીચું ઉતાર્યું છે એના કારણે અમે શિયાળુ પાકમાં જે ખેડૂતો આ ખેતળા તળાવ ઉપર નિર્ભર છે એને પાછળના બે પાણીની ખેંચ પડે છે હવે એ પાણી તો વહી જવાનું છે પણ આનું કાયમી સોલ્યુશન આવે એવી અમારી આ ગામજનોની માગ છે